भारतीय संस्कृति ने वड़गी गौ शक्ति नु जतन करी रहा छे चौटासणना राकेश भाई चौधरी। सोळे संस्कारे सजेली दीकरीओने विदाय आपी सुख जीवननी झंखना करता चौटासणना खेडूत अनोखुं कन्यादान करी रहा छे। आवो जोईए एक विशेष अहेवाल। दीकरीओना लग्न चौरीमां घी छाणा तेमज इको फ्रेन्डली गणपतिनी मूर्ति तेमज सगर्भा दीकरीओने दूध घीनुं दान आपे छे। भारतीय संस्कृतिमां दीकरीने लक्ष्मीनुं स्वरूप गणवामां आवे छे। घर आंगणे रमकड़ाओने रमाड़ती दीकरी आँखोनी सामे पड़वारमां मोती थई जाय छे। घरना आंगणे अग्निनी साक्षीए सोळे संस्कारे सजेली दीकरीने सोना चांदीना कन्यादान करी विदाय आपीने सूना रोता मांडवड़ामां एकलो ऊभो रही दीकरीना शुभ जीवननी झंखना राखतो दीकरी वगरनो एक खेडूत पिता गामनी दीकरीओने अनोखी रीते कन्यादान आपीने पोताना अधूरा कोड़ पूरा करवानी साथे गौ शक्तिनुं जतन करी रह्यो छे। आ वात छे साबरकांठा जिल्लामां ईडर तालुकाना चोटासण गामना गौभक्त राकेशभाई बेचरभाई पटेलनी, जेओ 50 જેટલી દેશી ગૌશાળા બનાવીને પ્રાકૃતિક ખેતી થકી ગાયોની પૂજા અર્ચના કરી રહ્યા છે। તેઓ જણાવે છે કે વર્ષ 2014માં હાથમાં 1500 જેટલી મામૂલી રકમ થકી ગાય માતાના આશીર્વાદથી ઘરમાં 5 દિવસની ગૌકથાનું આયોજન કરાવ્યું અને તે 5 દિવસોમાં બીજી 5 ગાયો ખરીદી। અત્યારે નાના વાછરડાથી માંડીને 50 જેટલી દેશી ગાયો છે, જેમાં હાલ 15 જેટલી ગાયો દૂધ આપે છે। શુદ્ધ જીવનશૈલી અર્થે દેશી ગાયના દૂધમાંથી શુદ્ધ ઘી બનાવે છે અને નજીવી કિંમતે તેનું વેચાણ કરે છે। મહિને લગભગ 30-40 કિલો ઘીનું વેચાણ થાય છે। તેમના ત્યાં ઘી છેક તમિલનાડુ, નાંદેલા, મુંબઈ અને રાજસ્થાન સુધી લોકો લઈ જાય છે। તેઓ 3 એકર જમીનમાં દેશી ગાયના ગોબરથી મરચા, ભીંડા, ગવાર, રીંગણ જેવી શાકભાજીની પ્રાકૃતિક ખેતી પણ કરે છે। તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ અભાગ્યો બાપ છે જેને દીકરી નસીબમાં નથી, તેથી તે ગામની જે દીકરીના લગ્ન હોય તે દીકરીના અગ્નિકુંડમાં હોમ માટે દેશી ગાયનું ઘી દાનમાં આપે છે, તેમજ દેશી ગાયના ગોબરમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ આશીર્વાદ રૂપે આપે છે, જેથી દીકરીનું આવનાર જીવન વિઘ્ન વગર સુખેથી પસાર થાય। વળી ગામની સગર્ભા દીકરીને 2 ટાઈમ દેશી ગાયનું દૂધ અને નિઃશુલ્ક આપી દીકરીની ઝંખનાનો કોળ પૂરો કરી રહ્યા છે। દીકરીને આપેલા દેશી ગાયના દૂધ અને ઘીથી આવનાર બાળક તંદુરસ્ત અને ગર્ભમાં જ બાળકને ભારતીય મૂલ્યોનું સંવર્ધન થઈ સંસ્કારવાર બને તેવું માને છે, તેમજ કોઈ વ્યક્તિને દવા માટે દેશી ગાયના ઘીની જરૂરિયાત હોય તો પણ તે નિઃશુલ્ક આપે છે। મહારાષ્ટ્રની અંદર અને મુંબઈની અંદર મારું ઘી જાય છે ઓનલાઈન, ગમે ત્યાં ધાર્મિક કાર્ય હોય ત્યાં ધાર્મિક કાર્યની અંદર યજ્ઞમાં અમે નૈવેદ્ય ભાવે 1500 રૂપિયા નહીં પણ 1000 રૂપિયાના ભાવે અમે યજ્ઞ થતો હોય, જો કોઈ યજ્ઞ કરતો હોય ને એને યજ્ઞમાં ગાયના ઘીની જરૂર હોય તો અમે 1000 રૂપિયે ગાયનું ઘી અમે પ્રોવાઈડ કરીએ છીએ। સાથે સાથે અમે ગોબર ગણેશ દીકરીઓનો લગ્ન પ્રસંગે ગોબર ગણેશ અને ગાયનું 500 ગ્રામ ઘી એ ભેટમાં આપીએ છીએ, કારણ કે ગોબર ગણેશની ગણેશની જે સ્થાપન કરવામાં આવશે ગોબર ગણેશથી અને ગાયના ઘીથી જે ચોરીના 4 ફેરા ફર એ વખતના ગાયના ઘીના જો હોમમાં વાપરવામાં આવે તો એ વાતાવરણ શુદ્ધ થઈ જતું હોય છે અને પવિત્રમય વાતાવરણ બનતું હોય છે। એ વાતાવરણના અનુસંધાને આવનાર દિવસોમાં દીકરી જે ઘેર લગ્ન કરીને જવાની છે એનો સંસાર સુખીમય જીવન જીવ એ ઉદ્દેશથી અમારા ગુરુદેવે બતાવી દીધું કે દરેક દીકરીને ગાયના ગોબર અને ગોબરનું ગાયનું ઘી અવશ્ય દાન ભેટ રૂપે આપરા, પણ બીજું કંઈ ના આપો તો કંઈ નહીં। અત્યારે અમે એક નવું મિશન ચાલ્યું છે, અમારા સમાજની અંદર સમૂહ લગ્ન ફર્સ્ટ વાર 36 વર્ષે અમારા સમાજનો ફર્સ્ટ વાર લગ્ન છે, 36 એ 36 દીકરી અને 500 ગ્રામ ઘી અને ગાયના ગોબરના ગણેશની મૂર્તિ અમે પ્રોવાઈડ કરી, પણ નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષમાં બીજા દ્વિતીય જે સમૂહ લગ્ન થવાના છે એમની અંદર અમે ગાયની ગૌ માતાની પ્રતિમા, ગાયનું ઘી અને ગોબર ગણેશની મૂર્તિ અમે ભેટ રૂપે આપવાના છીએ। આવી અમે નાની મોટી ઘણી બધી સેવાઓ કરીએ, પ્લાસ્ટિક મુક્ત ભારત, ગૌ હત્યા મુક્ત ભારત, ભારતીય સંસ્કૃતિનું જતન થાય, ખાતર દવા મુક્ત ખેતી, આ મિશન સાથે અમારો એક દ્રઢ સંકલ્પ છે। અમારા મિત્ર અમદાવાદના બંસી ગીર ગૌશાળાના ગોપાલભાઈ સુતરિયાએ એક પ્રેરણા આપી કે ભાઈ હું પણ આટલો મોટો કરોડોનો વેપાર છોડીને જો ગૌ માતા પાછળ દોડ્યો છું, તમે પણ ગાયની સેવા કરો છો તો એક નાની સેવા અમારા તરફથી તમે કરો કે જે ખેડૂતો ખાતર દવા મુક્ત ખેતી કરવા માંગતા હોય એમને તમે પ્રેરણારૂપ બનો અને એ પ્રેરણામાં અમે તમને ગૌ કૃપા બેક્ટેરિયા ફ્રીમાં આપીશું, તમે ખેડૂતો ના આપો। આ રીતે આખી સાયકલ આખા ભારત દેશની અંદર અમારી સાયકલ પ્રોવાઈડ થઈ છે, એમાં પણ મહારાષ્ટ્ર,
मध्य प्रदेश राजस्थान ना अने उत्तर प्रदेश ना खेडूतो ना दररोज रात्रे फोन आवे छे कि खातर दवाओ करनी खेती केवी रीते थाय तेनु अमे प्रशिक्षण आपीए छे। लोको कथामां जईने देशी गायनी पूजा विधि करता होय छे, पण राकेशभाई तो पोताना तबेलामां दररोज बे टाइम देशी गायना गोबर અને ઘીનો યજ્ઞ કરીને ગાયોની પૂજા કરે છે। હાલના સમયમાં રાકેશભાઈ અને બીજા અન્ય ખેડૂતો મિત્રો મળી 20 જેટલા વાહનોના કાફલા સાથે ગૌ પર્યાવરણ આધ્યાત્મિક ચેતના યાત્રા થકી પ્લાસ્ટિક મુક્ત ભારત, ગૌ હત્યા અટકાવવાના સંકલ્પ સાથે ગુજરાત ભ્રમણ પણ કરી રહ્યા છે અને લોકોને દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોટાસણના રાકેશભાઈ ચૌધરી દેશી ગૌશાળા અને પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલના હસ્તે જિલ્લા કક્ષાએ બેસ્ટ આર્ટમાં ફાર્મસ એવોર્ડ પણ મળેલો છે। આજના આધુનિક યુગમાં જ્યાં લોકો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના છંટકાવમાં પડોવાઈ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે ભારતીય મૂલ્યોને સાચા અર્થે સાર્થક કરી ગૌશક્તિનું જતન કરી રહેલા રાકેશભાઈ લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। ઉમંગ રાવલ, આર ફોર યુ ન્યૂઝ, સાબરકાંઠા।